ગુજરાતમાં આંદોલનોનો દોર શરૂ થયો છે. હવે 2022 વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની તારીખો હવે નજીક જ આવી પહોંચી છે ત્યારે ભાજપ માટે હવે ચઢાણ કપરા લાગતા હોય તેવું લાગી રહ્યું છે. અનેક સંગઠનો, વિવિધ મહાસંઘો દ્વારા અને વિવિધ કર્મચારી મંડળ તેમજ વિવિધ મંડળો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યા છે અને અચોક્કસની મુદતના આંદોલનો શરૂ થયા છે, જેમાં તલાટી કમમંત્રી હોય, આંગણવાડી હોય, આશા ફેસિલિટર હોય, આશા વર્કરો હોય, ડૉક્ટરો હોય, અનેક આંદોલનો ગુજરાતભરમાં શરૂ થઈ ગયા છે. ત્યારે હવે વધુ એક આંદોલન VEC નું શરૂ થયું છે, જેમાં અબડાસા તાલુકાના તમામ VEC દ્વારા હડતાલ પર ઉતરી ગયા છે અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. 19,000 ગ્રામ પંચાયતોમાં તમામ ગામમાં એક એક VEC હોય છે ત્યારે હવે VEC પણ હવે આંદોલનનું હથિયાર ઉગમ્યું છે. તાલુકાના 85 જેટલી ગ્રામ પંચાયતો આવેલી છે અબડાસામાં. અબડાસા તાલુકાની જે 85 ગ્રામ પંચાયતોના VEC હડતાલ પર ઉતરી ગયા છે, જેઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓની 7 જેટલી માગણીઓ આપવામાં આવી છે. એની 7 માગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ પર રહેવાની અલ્ટિમેટ આપી દેવામાં આવ્યું છે. અગાઉ તલાટી કમમંત્રીઓ પણ એક માસથી વધુ સમય પૂર્વે તેઓ હડતાલ પર ઉતરી ગયા હતા. ડૉક્ટરો પણ હડતાલ પર ઉતર્યા હતા. LIC કર્મચારીઓ પણ હડતાલ પર ઉતર્યા. આંગણવાડીના કર્મચારીઓ અને તેડાગરો પણ હડતાલ પર ઉતર્યા. ઉપરાંત આશા વર્કરો અને આશા ફેસિલિટરો પણ હડતાલનું હથિયાર ઉગામ્યું છે. ત્યારે હવે VEC દ્વારા હવે હડતાલનું હથિયાર ઉગમ્યું છે, જેને લઈને અબડાસા તાલુકાના તમામ VEC દ્વારા હડતાલ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે અને આવેદનપત્ર આપીને હડતાલ પર ઉતરી ગયા છે. ચોક્કસ મુદતની અને તેમની વિવિધ માંગો સરકાર દ્વારા પૂરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તમામ ગ્રામ પંચાયતોના કામ હવે અટકી પડ્યા છે, લટકી પડ્યા છે. તમામ VEC એકત્રિત થયા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 2022ની ચૂંટણી છે, આ વખતની ખૂબ જ મહત્ત્વની ચૂંટણી બને તેવું લાગી રહ્યું છે. તમામ ક્ષેત્રે આંદોલનો શરૂ થઈ ગયા છે અને આવેદનપત્ર આપી અને ત્રીજી પાર્ટી આપ પાર્ટી પણ ગુજરાતમાં ત્રિપાંખ્યો જંગ સર્જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે અને આપમાં વધુને વધુ કાર્યકરો જોડાઈ રહ્યા છે અને 27 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે ત્યારે આ એન્જિન, બંને એન્જિન જાણે કે બંધ થઈ ગયા હોય, જેમાં બેરોજગારી, ભ્રષ્ટાચાર, ભૂખમરી, 85-80% લોકો તો 5 કિલો અનાજ પર જીવે છે, ઉપરાંત સાથે સાથે બેરોજગારી છે, સાથે સાથે ગરીબીમાં વધારો, અમીરી અને ગરીબી વચ્ચેની ખાઈમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને VEC પોતાના ઘરનું સંચાલન પણ પૂરું થતું નથી, ખેડૂતોની આવક બમણીની જગ્યાએ ઓછી થઈ ગઈ છે. મધ્યપ્રદેશના ખેડૂતો પોતાનું લસણનો પાક છે તે જાહેર રસ્તા પર ઠાલવી રહ્યા છે, નદીમાં ઠાલવી રહ્યા છે, પોષણક્ષમ ભાવો મળતા નથી, જેને લઈને ખેડૂતો પરેશાન, વિદ્યાર્થીઓ પરેશાન, તલાટીઓ પરેશાન, આંગણવાડી કાર્યકરો પરેશાન, તેડાગરો પરેશાન, આશા ફેસિલિટરો પરેશાન, આશા બહેનો પરેશાન, કોણ નથી પરેશાન તેવા પ્રશ્નો શરૂ થયા છે. ત્યારે હવે નાના એવા ગામડાઓમાં તમામ ગ્રામ પંચાયતોમાં આવેલા 19,000 જેટલી ગુજરાતની ગ્રામ પંચાયતો છે ને, તમામ ગ્રામ પંચાયતોમાં ધીમે ધીમે હવે VEC પણ હડતાલ પર જવા માટેની ચીમકી ઉચ્ચારી છે. અગાઉ પણ તેઓએ કામકાજ બંધ કરી દીધું હતું, પ્રધાનમંત્રી આવવાના હતા તે વખતે સમગ્ર ગુજરાતના VEC દ્વારા આંદોલન કરી અને પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો, પરંતુ તેમને આવેદનપત્ર આપવામાં દેવામાં આવ્યું નહોતું અને તેમના દ્વારા આવેદનપત્ર આપવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમને અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યારે આ વખતે ગુજરાત સરકારની સામે VEC પણ બાણો ચડાવી છે અને આંદોલન શરૂ કર્યું છે અને અચોક્કસ મુદતની આંદોલન શરૂ કરતા હવે તેઓ હડતાલ પર ઉતરી ગયા છે. અબડાસા તાલુકાના તમામ VEC કોમ્પ્યુટર ઓપરેટરો હડતાલ પર ઉતર્યા છે. શું કહેશો, આજે આવેદનપત્ર આપવામાં આવ્યું તો કયા બાબતે હતું? અમારી VEC માંગણીઓ છે, જે 2016 અમે અરજીઓ અને આવેદનપત્ર આપતા રહીએ છીએ, છતાં અમારી માંગણીઓ સ્વીકારમાં આવતી નથી. શું શું માંગણીઓ છે? જે માંગણીઓ 7 માંગણીમાં અમારા 7 મુદ્દા છે, જે સરકારશ્રીને અમે આવેદન આપવા પાત્ર છીએ, છતાં પણ અમને આવેદન પાત્ર વારંવાર આપીએ છીએ, છતાં પણ અમારી માંગણીઓ સ્વીકારતી. જે 7 મુદ્દા છે, એક છે કમિશન 2 ઈગ્રામ પોલિસી હટાવી, ફિક્સ વેતન 19,500 સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે. બીજી છે સરકારશ્રી સાથે 16 વર્ષથી વગર પગારે કામ કરતા હોઈએ સરકારી કર્મચારી જાહેર કરીને વર્ગ 3માં સમાવેશ કરવામાં આવે. ત્રીજી માંગણી છે સરકારી લાભો અને ભરણ અને રક્ષણ આપીને સમાન કામ સમાન વેતન આપવામાં આવે. ચોથો છે જોબ સિક્યુરિટી અને છૂટા કરેલ VEC પરત લેવામાં આવે. કોરોના મહામારીમાં મરણ પામેલ VEC આર્થિક સહાય આપવામાં આવે. સ્પીડ ધરાવતી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવે. VEC કામગીરી બાબતે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે.
ટોટલ કેટલી માંગણીઓ છે, કેટલા સમયથી માંગણીઓ છે અને અત્યારે શું હડતાલ ઉપર છો કે કેમ? અમારી ટોટલ 7 માંગણીઓ છે, અમે કાલથી હડતાલ ઉપર છીએ. અમે જ્યાં સુધી અમારા મુદ્દા સરકારને અચોક્કસ આ સરકાર નિર્ણય લેશે ત્યારે જ અમે હડતાલ પૂરી પાડશું. કેટલા વિસીઓ અત્યારે એકત્રિત થયા? અત્યારે આખા અબડાસામાં અમારી મારા ખ્યાલથી 80-85 ગ્રામ પંચાયતનો વિસીઓ આપેલ છે, હાજરમાં અમે 50-55 છીએ. બરોબર. શું અત્યારે તમારે માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી શું? જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે વીસી કામ નહીં કરે, અથવા તો અમારા યુનિયન છે ઉપર એ અન્ન ઉપર અન્ન ક્ષેત્રે પણ ત્યાગ કરે ત્યાં સુધી વીસીની માંગણીઓ છે.